નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાક્યાને સ્વાગત કરું છું આપણી સરસ મજાની યુટ્યુબ ચેનલમાં મિત્રો અંગ્રેજીની જોરદાર પ્રેક્ટિસ લેક્ચર નંબર ટુ માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આના લેક્ચર ઘણા બધા આવશે જેથી જબરજસ્ત પ્રેક્ટિસ થાય અને તમારું ઇમ્પ્રુવમેન્ટ કેનું અંગ્રેજીનું એ ઝડપથી રેપિડલી તમારામાં ઇન્ક્રીઝ થાય વધારો થાય અને તમે પણ ફટાફટ અંગ્રેજી બોલતા થઈ જાઓ બરાબર છે એ મારું તમારું બંનેનું સપનું છે સપનું આપણે સાકાર કરવા તરફ જઈ રહ્યા છીએ એવા લેકચર ટુમાં સરનું હાર્દિક સ્વાગત કરું છું વિથ પીડીએફ ક્યાંથી મળશે કેમ મળશે એ વિડીયોને અંતમાં કહેવામાં આવશે તો અંગ્રેજી બોલવાની જોરદાર પ્રેક્ટિસ એકદમ શરૂઆતથી એક લેકચર આપણે આની પહેલા જોઈ ગયા છીએ જો કે પ્રેક્ટિસ તો આપણે ઘણા બધા લેક્ચર લઈ લીધા છે પણ હવે પહેલેથી પાછી પ્રેક્ટિસ શરૂ કરી સિમ્પલ પ્રેઝન્ટની આપણે પ્રેક્ટિસ આગળ કરી ગયા છે આજે આપણે સિમ્પલ પાસ્ટની કરવાના છે અને આવતીકાલે બંનેનું મિક્સમાં કરવાના મેં તમને પહેલા કીધું હતું ને હજી હું કહું છું મિત્રો કે સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટ આ બંને કરી લીધા ને એટલે જીવનમાં તકલીફ ઓછી થઈ જશે અંગ્રેજીમાંથી આ મારી જવાબદારી છે બરાબર પણ આટલી વસ્તુ પહેલાં કરવી પડશે તો આ જે વિડીયોની અંત સુધી બન્યા રહેશો તમામ પ્રકારની માહિતી તમારા સુધી પહોંચાડવામાં આવશે એટલે પ્રેક્ટિસ સેશનને અંત સુધી જોતા રહેજો સાથે સાથે પ્રેક્ટિસ કરતા રહેજો એટલે કન્ફ્યુઝન દૂર થઈ જશે અને મિત્રો ખાસ વિડીયોને લાઈક કરી દેજો બરાબર આવા સરસ મજાના હું તમારા માટે વિડીયો બનાવતો તમે એક વિડીયોને લાઈક ન કરી દે થોડુંક થોડું થાય ને બરાબર વિડીયોને લાઈક કરી દઉં ચેનલમાં નવા હોય

પહેલાં હું તમને એક વસ્તુ કહી દઉં તમને ખાસ કે ભાઈ આખે આખો પહેલાં તો સ્પોકનના બધા વિડીયો લેક્ચર તમારે જોવા માટે આપણી પ્લે લિસ્ટ આપેલી છે સ્પોકન ઇંગ્લિશની બધા લેક્ચર ત્યાં છે બરોબર અને એની સાથે સાથે તમે એક વસ્તુ ખાસ કરી શકો નીચે ડિસ્ક્રિપ્શનમાં માં લિંક આપેલી ત્યાંથી સ્પોકનના તમામ પહેલેથી વિડીયો જોવાનું ચાલુ કરી દો અને એમાંય સિમ્પલ પાસ્ટ ને સિમ્પલ પ્રેઝન્ટ જોઈને આવી જશો ને તો આમાં વધારે મજા આવશે બરોબર છે તો શરૂઆત કરીએ

આ આપણે બહુ વર્ષોથી જોતા આવ્યા છીએ બરોબર હવે અહીંયા તમને આપ્યું છે કે ભાઈ અમિત ક્રિકેટ રમ્યો એક્ઝામ્પલ એ પાછળના લેક્ચરના છે અને હજી બે ભેગા લેક્ચર કરશું ને ત્યારે તમારું કન્ફ્યુઝન દૂર કરવા માટે લેક્ચર આ આવા વાક્યો લઈને આવશું એટલે તમને ખબર પડે કે કયા પ્રશ્નનો જવાબ કેવા વાક્યનો અંગ્રેજી કેમ કરવું રેડી ચલો તો હવે અહીંયા અમિત ક્રિકેટ રમ્યો કરતા કોણ છે પેલા તો જોવા સબ્જેક્ટ મૂકવાનું હોય આ એની એક પ્રકારનું સૂત્ર છે આ સૂત્ર પ્રમાણે વાક્ય બનાવવાનું હોય પહેલાં તો અમિત આવશે એટલે પહેલાં મૂકીશું અમિત અને મિત્રો એક નિયમ છે કેપિટલ અક્ષરનો કે કોઈ પણ વ્યક્તિનું નામ હોય ને વ્યક્તિનું નામ અથવા તો સરનેમ એનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ જ હોય એ શરૂઆતમાં હોય તોય ભલે વચ્ચે હોય તોય ભલે ને છેલ્લે હોય તોય ભલે ગમે ત્યાં કેમ નથી હોતો બરોબર અમિત પછી ક્રિયા શું થાય છે રમવાની પણ મિત્રો ખાસ એક વસ્તુ યાદ રાખજો આ પ્લે એટલે રમવું થાય વી છે આ વી ટુ એનું શું છે પ્લેડ છે આપણે વી વનનો ઉપયોગ કરવાનો છે કે વી ટુનો કારણ કે વી વનનો તો આપણે વર્તમાનમાં કર્યો તો એમ હોત ને અમિત ક્રિકેટ રમે છે તો અમિત પ્લેઝ આવે તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે સાદા વર્તમાન કરવા પ્રમાણે કાલના પ્રેક્ટિસ સેશનમાં આપણે જોયું તો આજના પ્રેક્ટિસ સેશન પ્રમાણે આ વી છે તો પ્લેનું પ્લેઇડ આપણે વી ટુનો ઉપયોગ કરો રમ્યો તો પ્લેઇડ એક જ વસ્તુ યાદ રાખવાનું પ્લે એટલે રમે છે તમારે એવું બોલવું હોય ને કે રમે છે તો તમારે પ્લે નો ઉપયોગ કરવો પડે વર્તમાનનો નો ઉપયોગ કરવો અને વીવન એટલે બીજું કઈ નથી વર્તમાનનું રૂપ છે વર્તમાન રૂપ

તો સિંગ આવે સેંગ સેંગ આવે કારણ કે સિંગ નો હું ગીત ગાઉ છું તો સિંગ આવશે આવી રીતે પ્રેક્ટિસ કરો ક્રિયાપદ નું લિસ્ટ સામે લઈને માંડો વાક્ય બનાવવા આઈ સિંગ આઈ સેંગ આઈ સિંગ એટલે હું ગાઉ છું આઈ સેંગ એટલે મે ગાયું બરોબર આઈ રાઈટ હું લખું છું આઈ રોટ મે લખ્યું આવી સાહેબ ક્રિયાપદ નું આખું લિસ્ટ હજી નો મેળવ્યો તો આપણા નંબર ઉપર કોન્ટેક કરી દયો મળી જશે નાઇન સેવન ટુ સેવન ટુ નાઇન ટુ થ્રી નાઇન ટુ પર નંબર આગળ આપીશ બરોબર છે વોટ્સઅપ મેસેજ કરજો તમને પીડીએફ મળી જશે અમિત ક્રિયાપદનું વી ટુ રૂપ એટલે થશે પ્લેઇડ અમિત પ્લેડ હવે એ શું રમ્યો તો આવશે ક્રિકેટ શું આવશે ક્રિકેટ અમિત પ્લેડ ક્રિકેટ બરોબર અમિત ક્રિકેટ રમ્યો સિમ્પલ વસ્તુ છે સેવામાં કાંઈ નથી આગળ વાત કરીએ કે સબ્જેક્ટ વી ટુ ઓબ્જેક્ટ એ તો આપણને ખબર છે એટલે ભૂતકાળ છે એટલે તમારે ભૂતકાળનું રૂપ ચોપડી વાંચીએ ક્રિયાપદ નું ક્રિયાપદનું નું રૂપ સાહેબ આ તો ભાઈ હરખા છે હરખા ભલે હોય પણ આને વી વન હોય ને આને વચાય રીડ અને આને વચાય રેડ આ વસ્તુ ધ્યાન રાખજો સ્પેલિંગ સરખો છે હવે જો આ એમ લખ્યું હોય ને વી રેડ અ બુક બરોબર છે વી રેડ અ બુક આને વચાય શું રેડ બરોબર છે રેડ પણ તમે આને જો એમ વાંચી નાખો ને વી રીડ અ બુક તો એનો મતલબ આનો મતલબ બદલી જાય આ વર્તમાન કાળ પ્રમાણ થાય છે બોલવામાં જોજો કેટલો ફેર છે બરોબર છે વી રેડ બુક વી રીડ બુક આટલો ફેર પડે એટલે અમે બુક વાંચી ચલો એના પછી

રાકેશ હવે ન ખરીદી ન ખરીદી હું એક વખત સરખી રીતે લખી દઉં કે આવી રીતે વાક્ય થશે રાકેશે કેરી ન આ વાક્યની ઉપર ચોકડો મારી દઈએ આપણે બરોબર છે રાકેશે કેરી ન ખરીદી તો પેલા કરતા કોણ છે ભાઈ રાકેશ રાકેશ નોટ કારણ કે નથી એટલે એમ હોત ને રાકેશ કેરી ખરીદતો નથી

ભૂતકાળ થઈ ગયો હવે લાવવું એટલે થશે બ્રિંગ શું થાશે બ્રિંગ આ ક્રિયાપદનું નું મૂળ રૂપ છે એનું વી ટુ શું થાય બ્રોટ બી આર યુ જી એચ ટી બરોબર છે શું થાશે જી એચ ટી હવે ખાસ વસ્તુ ધ્યાન રાખજો આપણે તો નકાર છે કરતા કોણ છે રાજ અને દીપ તો પેલા તમારે લખવું પડે રાજ એન્ડ દીપ મેં તમને હમણાં જ કેપિટલ અક્ષરનો નિયમ સમજાવ્યો કે ક્રિયા કોઈ પણ નામ હોય એની સરનેમ હોય એ ગમે અહીંયા હોય એનો પહેલો અક્ષર કેપિટલ જ કરવાનો તો જ સાચું પડે બરોબર છે રાજ એન્ડ દીપ ડીડ નોટ નકાર છે એટલે ડીડ નોટ હવે સાહેબ વી વન વાપરવાનું છે તો વન વાપરવું કે ટુ અહીં લખ્યું છે વન શું કામ ડીડ તો આવી ગયું છે એક ભૂત તો છે બીજા ભૂત ને નાખવાનો નહીં નકર ડખા થઈ જાય તો ડીડ નોટ બ્રિંગ અ બોલ ફોર મી આવી રીતે વાક્ય થશે એટલે થશે રાજ એન્ડ દીપ ડીડ નોટ બ્રિંગ અ બોલ ફોર મી સિમ્પલ વાક્ય છે કાંઈ નથી સિમ્પલ એટલે સિમ્પલ વાક્ય રત્ન આવડશે ચલો ફાઇનલી પ્રેક્ટિસ સેશનનો ફાઇનલ સેશન આવી ગયો છે ચલો જો શું છે તમે બહુ સારું રમ્યા હવે અહીંયા રમ્યા આવી ગયો એટલે તરત ખબર પડી જાય કે સાહેબ ભૂતકાળનો ઉપયોગ કરવાનો થાય તમે અને હું બે જાણીએ છીએ પ્લે એટલે રમવું થાય અને પ્લેડ એટલે રમ્યો થાય રેડી તો હવે પહેલાં તો કરતાં કોણ છે તમે એટલે સાહેબ થાય યુ યુ પછી રમવું ક્રિયાપદનું આપણને એક જ વસ્તુ યાદ રાખવું એસ સબ્જેક્ટ મૂકાઈ ગયું વી કોણ છે રમવું રમવું એટલે પ્લે પણ ભૂતકાળ છે તો ભૂતકાળ હોય તો આપણે ભૂતકાળનું રૂપ મૂકવું પડે યુ પ્લેઇડ વેરી વેલ શું થાશે યુ વેરી વેલ સિમ્પલ વસ્તુ છે અમે 1987 1987 સેવન હત્યાસીમાં સ્ટોર ખોલ્યો હતો બરાબર છે તો આપણે મેન કર્તા કોણ છે અમે અમે એટલે થશે વી હવે ખોલવું એટલે ઓપન થાય તો ઓપન એટલે ખોલ્યું થાય તો વી ઓપન શું થશે ઓપન વી ઓપન સ્ટોર ઇન 1987 એટી વસ્તુ તમને આટલી પકડતા આવડવી જોઈએ કરતાન ક્રિયાપદ એ સાચું મુક્ત આવડી ગયું એટલે વાર્તા પૂરી બાકીનું વાક્ય તમને ખબર હમણાં આખે આખું આપું વરસાદમાં બંધ થયો અને વરસાદ બંધ થયો અને અમે ઘરે ગયા તો હવે જુઓ અહીંયા બે વાક્ય છે વરસાદ બંધ થયો તો વરસાદ એટલે રેઇન રેઇન સ્ટોપ્ડ ફરી એન્ડ અને અમે ઘરે ગયા વી વેન્ટ ટુ હોમ રેડી સિમ્પલ વસ્તુ જો અંગ્રેજી શું કામ અઘરું લાગે ખબર આવા બે ત્રણ વાક્ય અન્ય અન્ય કરીને મૂકી દેને એટલે આપણે ગભરાઈ છે ઓ સાહેબ આનું કેમ કરવું અરે કાંઈ ન હોય અને ની પેલું નું વાક્ય એનું બનાવો અને પછી નું વાક્ય જેનું બનાવો આ બની ગયું છે તો બે સરખું રામ રેઇન સ્ટોપ વરસાદ ઉભો રહી ગયો બંધ થઈ ગયો એન્ડ મૂકી બીજું વાક્ય નું પાછું કરી નાખો જે થાય એ પ્રમાણે વાક્ય રચના પ્રમાણે વાર્તા પૂરી છે હું તે જાણતો તો આપણે કે હું એ જાણતો જ તો આજ મેં કીધું નહીં તો હું એટલે આ કનો કનો નો વચાય શું વચાય નો વચાય નો નું વીટું કારણ કે ભૂતકાળ છે આઈ ન્યુ ઇટ નથી આઈ ન્યુ ઇટ કે આવું જ થશે બરોબર હવે હું તમને એના બધાય વાક્યો આપી દઉં જો યુ પ્લેડ વેરી વેલ સિમ્પલ વસ્તુ છે અહીંયા ભૂતકાળનું રૂપ છે અમે ઓગણીસો ને સત્યાવીસમાં સત્યાસીમાં સ્ટોર ખોલ્યો વી ઓપન ધ સ્ટોર ઇન નાઇન્ટીન એટી સેવન વરસાદ બંધ થયો ધ રેઇન સ્ટોપ્ડ ધ રેઇન આવશે ધ રેઇન સ્ટોપ્ડ એન્ડ વી વેન્ટ હોમ વી વેન્ટ હોમ પછી હું તે જાણતો હતો આઈ ન્યુ ઈટ સિમ્પલ વસ્તુ છે આખું ક્રિયાપદનું લિસ્ટ સામે લઈને બેહી જાઓ અને ધળ વાક્ય બનાવવા માંડો અરે સાહેબ દસ પંદર દસ પંદર રોજના વાક્યોની પ્રેક્ટિસ કરો વર્તમાન ભૂત વર્તમાન ભૂત વર્તમાન ભૂત એટલે આવડે આવડે ને આવડે એમાં નથી બરોબર છે કાંઈ નથી આ પપલું જેવું અંગ્રેજી છે હું તો તમને એમ કહું છું અને મિત્રો વધારે તમારે અંગ્રેજી શીખવું છે અને આની પીડીએફ જોઈ છે તો આપણી ટેલિગ્રામ ચેનલને અત્યારે આ કોડે સ્કેન કરીને તમે જોડાઈ શકો અથવા તો વિજય નાકિયા ક્યાં ગુરુ ગુજુ આપણે ટેલિગ્રામમાં લખશો તો એ આપણે આવા લોગા આવી જશે એમાં તમારે જોઈન થઈ જાવ એટલે પીડીએફ હમણાં જ મળી જશે ચાલો અને ઇન્સ્ટાગ્રામમાં પણ ખાસ ખાસ ફોલો કરીને એવી બધી રીલ્સ મૂકવામાં આવે છે જેથી તમારું અંગ્રેજી ઇમ્પ્રુવ થાય એવા બધી પોસ્ટ મૂકવામાં આવે છે શોર્ટકટ પોસ્ટ નવનવી પોસ્ટ કે જેથી તમારામાં રોજ બરોજ સરસ મજા રીતે અંગ્રેજી ઇમ્પ્રુવમેન્ટ થઈ શકે અને મિત્રો ઓનલાઈન તો બહુ ભણી લીધું હવે ઓનલાઈનની જગ્યાએ ઓફલાઈન અને એ સૌ પ્રથમવાર રાજકોટમાં મારી સાથે તમારે અંગ્રેજી શીખવું છે બરાબર છે એકદમ લિમિટેડ સંખ્યાની જ હવે ટૂંકમાં છે દસ એપ્રિલવાળી બેચ છે એટલે આમાં હવે હવે એન્ટ્રી નથી તારીખે બીજી બેચ ચાલુ થશે એક મોર્નિંગની ચાલુ થશે અને એક આફ્ટરનૂનની બે બેચ ચાલુ થશે અને બેઝિક થી શરૂઆત કરવામાં સંપૂર્ણ મટીરિયલ ફ્રી બસો પ્લસ વિડીયો લેક્ચરનો કોર્સ ફ્રીમાં આવશે એક વર્ષ માટે ટોપિક વાઇઝ ટેસ્ટ લેવાશે ડિજિટલ તેમજ એસી ક્લાસરૂમ અને ક્લાસમાં મર્યાદિત જ વિદ્યાર્થીઓ હશે અને મિત્રો ખાસ બે દિવસ એવા આવશે વીકમાં કે થ્રુ આઉટ ની જ પ્રેક્ટિસ કરવાની થ્રુ આઉટ ઇંગ્લિશમાં જ બોલવાનું શ્યામલ વર્ટિક્સ કોમ્પ્લેક્સ સાધુ રોડ આલાપ ગ્રીન સિટીની સામે રૈયા રોડ કોણ રાજકોટ બરોબર આ એડ્રેસ ઉપર તમે આવી જાઓ ઇન કેસ કોઈ પણ પ્રકારની ક્વેરી છે તો યુ કેન કોન્ટેક્ટ ઓન ધીસ નંબર તમે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને આગળ કદાચ તમે મારી સાથે અહીંયા જોડાઈ નથી શકે એમ થોડુંક દૂર છો અને તો તમે આપણો ઓનલાઈન કોર્સ છે એ પણ પરચેસ કરી શકો છો નવસો નવ્વાણું રૂપિયાની કિંમત છે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અથવા તો પ્લે સ્ટોરમાંથી પણ તમે અહીંયા સર્ચ કરીને જોડાઈ શકો અથવા તો આ નંબર ઉપર કોન્ટેક કરી વધારે ઇન્ફોર્મેશન મેળવી શકો છો ફક્ત નવસો નવ્વાણું દર અઠવાડિયે એક લાઈવ લેક્ચર આવશે અને સાથે સાથે એક વર્ષનો કોર્સ છે સિમ્પલ વેમાં જોડાઈ જાજો એટલે સંપૂર્ણ કોર્સ તમારામાં આવી જશે મિત્રો આ બીજો લેક્ચર હતો હજી હવેનો લેક્ચર આવશે વર્તમાન અને ભૂતકાળની બેની જુગલબંધી હશે અને એમાં તમને એવી મોજ આવશે અને મોજની સાથે સાથે તમને બધુંય કન્ફ્યુઝન ક્લિયર કરાવતો લેક્ચર આ થર્ડ લેક્ચર હશે એટલે એમાં ખાસ ભૂલાઈ જાય નહીં બરોબર મિત્રો વિડીયો ગેમો જ હશે ગમ્યો હોય તો વિડીયો લાઇકનું બટન દબાવી દેજો લાઇકનું સબસ્ક્રાઈબનું બાકી હોય સબસ્ક્રાઇબ નહીં દબાવી દેજો નવા વિડીયોમાં ફરી પાછા મળીશું ત્યાં સુધી બાય બાયબાઈ ટાટા